કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સર મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છે ધોરણ નવમાં આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા ઓક્ટોબર માસમાં જે લેવામાં આવનાર છે તેમની નવી બ્લુપ્રિન્ટ મિત્રો આવી ગઈ છે જેનો અભ્યાસક્રમ જૂ જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારું પેપર કેવું રહેશે તેની સંપૂર્ણ સચોટ માહિતી આજે આ વિડીયોમાં જોવાના છે વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર ધોરણ નવમાં સામાજિક વિજ્ઞાનનું જે મિત્રો પ્રથમ પરીક્ષાનું પેપર છે એ પચાસ કોણનું હશે જેની અંદર મિત્રો તમારું જે પ્રકરણ વાઈઝ કેટલા ગુણનું કયા પ્રકરણમાંથી પૂછાવાનું છે તેના પહેલાં આપણે હેતુલક્ષી પ્રશ્નની વાત કરી લઈએ કે હેતુલક્ષી જે પ્રશ્નો છે એ તમારે પંદર ગુણના આવશે અને પંદર પ્રશ્ન હશે બરાબર ટૂંક જવાબી પ્રશ્નની વાત કરીએ તો મિત્રો તમને છ પ્રશ્ન આપેલા હશે તેમાંથી નવ પ્રશ્નો છે એ કુલ આપેલા હશે છ પ્રશ્ન ફરજિયાત લખવાના છે અહીંયા બે ગુણના મિત્રો તમને પ્રશ્ન આપવામાં આવશે અને કુલ તમારા બે ગુણના પ બાર પ્રશ્ન એટલે કે બાર ગુણના હશે છ પ્રશ્ન કુલ છે એમાંથી બાર ગુણના હશે ટૂંક જવાબી પ્રશ્નો જે મિત્રો ત્રણ ગુણના હશે યાદ અંદર કુલ તમને આઠ પ્રશ્ન પૂછવામાં આવશે તમારે ફરજિયાત પાંચ પ્રશ્ન લખવાના છે અને કુલ આના પંદર ગુણ છે બરાબર પાંચ તરી પંદર વિસ્તૃત જવાબી પ્રશ્નની વાત કરીએ તો કુલ ત્રણ પ્રશ્ન છે એમાંથી બે પ્રશ્નો ફરજિયાત લખવાના છે એક પ્રશ્નના ચાર ગુણ એમ આઠ ગુણના મિત્રો પૂછાશે વિસ્તૃત જવાબી પ્રશ્નો આમ આપણા પાંત્રીસ પ્રશ્નમાંથી અઠ્યાવીસ પ્રશ્નો ફરજીયાત લખવાના છે અને પચાસ ગુણ રહેશે હવે આપણે પ્રકરણવાઇઝ ગુણભારની વાત કરીએ તો તમારું પ્રથમ પ્રકરણ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય જેના છ છ ગુણનું પૂછાશે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ ત્રણ ગુણ નૂતન વિશ્વ તરફ પ્રયાણ પાંચ ગુણ ભારત ભારતની રાષ્ટ્રીય ચળવળો છ ગુણ આઠમું છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો ચાર ગુણ નવમું છે મૂળભૂત હકો મૂળભૂત ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત તેમાંથી છ ગુણનું પૂછાશે તેરમો પ્રકરણ છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપુષ્ટ એમાંથી પાંચ ગુણ અને ચૌદમો પ્રકરણ છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપુષ્ટ બે આઠ ગુણ અને છેલ્લે જળ પરિવહન છે તેમાંથી મિત્રો સાત ગુણનું પૂછાશે તો આમ કુલ પચાસ ગુણનો તમારો પેપર આવનાર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો તમારું જે પ્રશ્નપત્રનું માળખું કેવું રહેશે જેની અંદર વિભાગ એમાં કુલ પંદર ગુણનું પૂછાશે તેમાં મિત્રો તમને એકથી ને ચાર જે પ્રશ્ન છે એ વિકલ્પ આધારિત હશે પાંચથી આઠ પ્રશ્ન છે એમાં વિકલ્પ પસંદ કરવાની હશે પરંતુ ખાલી જગ્યા હશે નવથી અગિયારમાં પ્રશ્ન ખરા ખોટા હશે ત્રણ બારથી તેર જોડકા જોડવાના આવશે અને ચૌદથી પંદર એક બે વાક્યમાં જવાબ આપવાના કહેવામાં આવશે વિભાગ બીની વાત કરીએ તો સોળથી ની ચોવીસ સુધીના પ્રશ્નો છે જેમાં મિત્રો તમારા બાર ગુણનું પૂછાવાનું છે એટલે કે એક પ્રશ્નના બે ગુણ હશે જેમાં વિધાન સમજાવો પારિપાશિક શબ્દો સમજાવો તફાવત લખો મને ઓળખો ભૌગોલિક સ્થળોની ઓળખ અને વ્યક્તિ વિશેષ આવા પ્રશ્નો પૂછાવાના છે વિભાગ સીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પચીસથી બત્રીસ સુધીના પ્રશ્નો છે પંદર ગુણનું પૂછવાનો છે એમાં પ્રત્યેક દીઠ તમને ત્રણ ગુણ મળવાપાત્ર થાય છે તેમાં પણ તમારે તફાવત આપવાનો છે ટૂંકનોટ લખવાની આવશે કારણ આપી સમજૂતી આપવાની છે પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ લખવાના છે અને રેખાંકિત નકશામાં સ્થળો દર્શાવવાના રહેશે તો વિભાગ સી ની વાત આટલી જ હવે વિભાગ ડીમાં મિત્રો તમારા તેત્રીસ થી પાંત્રીસ ત્રણ પ્રશ્નો છે એમાંથી બે પ્રશ્નો ફરજિયાત લખવાના છે આઠ ગુણનો વિભાગ ડી હશે જેમાં પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ અને સવિસ્તર પ્રશ્નોના જવાબ લખવાના આવશે પચાસ ગુણનો પેપર હશે હવે ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધ છે કે પ્રશ્નપત્રમાં આકૃતિ ચિત્ર નકશો આલેખ આધારિત પ્રશ્નો હોય ત્યાં દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે જે તે પ્રશ્નના વિકલ્પ અન્ય પ્રશ્નો મૂકવાના રહેશે પછી પ્રથમ પરીક્ષા માટે જૂનથી તમારે સપ્ટેમ્બર માસનો અભ્યાસક્રમ છે વાર્ષિક પરીક્ષાનો જે નમૂનાનો પ્રશ્નપત્ર મિત્રો આપણે જોવાના છે એના આધારિત જ તમારો પ્રશ્નપત્ર છે એ પચાસ ટકા ગુણનું રહેશે બરાબર અહીંયા વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર સો ગુણનું છે પરંતુ તમારું જે પેપર છે અત્યારે એ પચાસ ગુણનું છે એટલે માટે આપણો અભ્યાસક્રમ પચાસ ટકા રહેશે અહીંયા તમે જોઈ શકો છો બે હજાર ચોવીસ પચીસ વાર્ષિક પરીક્ષાનું જે નમૂનાનું પ્રશ્નપત્ર છે એવી રીતે તમારું અત્યારે પણ પ્રશ્નપત્ર આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે આવવાનું છે જેમ કે વિભાગ નંબર એની વાત કરીએ તો વિભાગ નંબર એની અંદર મિત્રો તમને જે વિકલ્પ આધારિત પ્રશ્નો છે એ ચાર ગુણના પૂછાવાના છે બરાબર તો આવી રીતે તમારે વિકલ્પ આધારિત પ્રશ્નો તૈયાર કરવાના છે પછી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એની અંદર પણ મિત્રો ચાર ગુણનું પૂછાશે બરાબર પછી ખરા ખોટા ત્રણ ગુણના હશે જોડકા મિત્રો ત્રણ આવશે પછી એક બે વાક્યમાં જવાબ બે ગુણના પૂછશે બરાબર તો આવી રીતે તમારે તૈયારી કરવાની છે વિભાગ બીની વાત કરીએ તો તેમાં પણ મિત્રો પાંચ પ્રશ્ન છ પ્રશ્ન છે ફરજિયાત લખવાના છે બરાબર બે ગુણનો એક પ્રશ્ન હશે તમારા આ પણ પ્રશ્નો આમાંથી પણ મોસ્ટ આઈમ બી પ્રશ્નો પૂછાઈ શકે એટલે આ પણ તૈયાર કરવા જરૂરી છે બરાબર કારણ કે એસયુ મિત્રો તમારું જે પેપર છે એ એસવીએસ કક્ષાનું આવવાનું છે એટલા માટે વિભાગ સી ની અંદર પણ મિત્રો તમને પાંચ પ્રશ્નો કુલ પૂછવામાં આવશે બરાબર આવશે તેમાંથી તો આવા તમારા પ્રશ્નો છે એ પૂછાશે તેમાંથી તમને એક મિત્રો મિત્રોની જે એક સ્થળ બતાવવાનું આવશે બરાબર નકશો વિભાગ ડી ની વાત કરીએ તો અહીંયા તમને કુલ ત્રણ પ્રશ્નોમાંથી બે પ્રશ્નો તમારે ફરજિયાત લખવાના આવશે આવા આવા પ્રશ્નો છે એ તમારે પૂછાઈ શકે છે અહીંયા મિત્રો વિભાગ ડીની અંદર તમારો નકશો પૂછેલો છે પરંતુ આપણે જે અત્યારે પ્રથમ સત્ર પ્રથમ સત્ર પરીક્ષા છે તેમાં વિભાગ સીની અંદર તમારો નકશો પૂછવામાં આવશે વાર્ષિક પરીક્ષામાં વિભાગ ડીમાં આવશે તો આવા આવા પ્રશ્નો છે તમારા આવનાર છે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા